વન નેશન વન ઇલેક્શન અંગે ભાજપના સહપ્રવક્તાનું નિવેદન સામે આવ્યું છે. ભાજપના સહપ્રવક્તા જરાજસિંહ પરમારનું નિવેદન સામે આવ્યું છે. વન નેશન વન ઇલેક્શન ખૂબ ફાયદાકારક સાબિત થશે. કોંગ્રેસનું કામ છે વિરોધ કરવો અને તે વિરોધ કરશે. દેશમાં વન નેશન વન ઇલેક્શન આવીને જ રહેશે. ત્યારે ભાજપના સહપ્રવક્તા જરાજસિંહ પરમારનું નિવેદન સામે આવ્યું છે. વન નેશન વન ઇલેક્શન અંગે ભાજપના સહપ્રવક્તાનું નિવેદન સામે આવ્યું છે. જરાજસિંહ પરમારે જણાવ્યું કે વન નેશન વન ઇલેક્શન ખૂબ ફાયદાકારક સાબિત થશે. કોંગ્રેસનું કામ છે વિરોધ કરવો અને તે વિરોધ કરશે. દેશમાં વન નેશન વન ઇલેક્શન આવીને રહેશે. ગયા વર્ષે સપ્ટેમ્બર 2023માં વન નેશન વન ઇલેક્શન માટે 5 સભ્યોની કમિટી બનાવી હતી. પૂર્વ રાષ્ટ્રપતિ આદરણીય કોવિંદજીના અધ્યક્ષસ્થાને 5 મેમ્બરની જે કમિટી બનાવી હતી અને બધા જ પક્ષો સાથે એની ચર્ચા, એનું સંકલન કર્યા પછી જે કંઈ નિષ્કર્ષ આવે એ પ્રમાણે આગળ વધવાનું નક્કી થયું હતું. એક વાત બહુ સુસ્પષ્ટ છે કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે દેશમાં અલગ અલગ રિફોર્મ્સ આવી રહ્યા છે એ રીતે સ્પષ્ટ રીતે મક્કમ છે અને દુનિયાની સાથે ચાલવા માટે ડાર્વિનનો પણ નિયમ છે કે સર્વાઈવલ ઓફ ફિટેસ્ટ એન્ડ સ્ટ્રગલ ફોર એક્ઝિસ્ટન્સ, એટલે સમયની સાથે તાલ મિલાવવો પડે. એટલે દુનિયાની અંદર જે રીતે થઈ છે એ ભારતની અંદર પણ રિફોર્મ્સ માટે તમે જુઓ, શરૂઆતમાં વિપક્ષ એવું કહેતો હતો કે આ તો શક્ય જ નથી, પણ તમે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયામાં આર્ટિકલ 83માં તમે જુઓ તો આર્ટિકલ 83માં સ્પષ્ટ રીતે પાર્લામેન્ટમાં 5 વર્ષની જોગવાઈ કરેલી છે. એમાં જો તમારે મુદત વધારો કરવો હોય અથવા તો ઘટાડો કરવો હોય, ઘટાડો કરવા માટે તો 356 છે, જે કોંગ્રેસનો પોતાનો ગૃહ ઉદ્યોગ છે. અને 356 વાર 121 કરતા વધુ વખત જીતેલી લોકોએ ચૂંટીને મોકલેલી વિધાનસભાઓ લોકસભા ભંગ કરેલી છે 356 હેઠળ. એટલે એનો દુરુપયોગ કઈ રીતે થાય એ તો કોંગ્રેસ સારી રીતે જાણે છે. પણ એ સિવાય મુદત ઘટાડવા માટે 82 હેઠળ જોગવાઈ છે, વિધાનસભામાં એ જ વસ્તુ પછી 172 હેઠળ એવી જોગવાઈઓ કરેલી છે સ્ટ્રક્ચર, ફેડરલ સ્ટ્રક્ચરમાં. એટલે બંધારણની રીતે પણ સુસંગત છે. હા, એક વાત છે કે ઘણો તર્ક એવો થાય કે અવિશ્વાસની દરખાસ્ત આવે, વિધાનસભાનો ભંગ થાય, એ શક્યતા ખરી, તો એનું સંશોધન થશે. આજે બંધારણમાં 103 એમેન્ડમેન્ટ આવેલા જ છે, 103 સુધારા થયા છે, 104મો સુધારો આવશે. અથવા તો વિધાનસભા અને લોકસભા બંને સાથે થાય તો એના ફાયદાઓ શું, કેમ કરવામાં આવે છે? તો પહેલા તો કોંગ્રેસ અને વિપક્ષ એક વાત બહુ સ્પષ્ટ છે, પહેલા આ જ લોકો એવું કહેતા હતા કે 370 હટશે તો પૃથ્વી ઉપરથી દરી ખસી જશે, સમુદ્રનું પાણી ખારું છે, મીઠું થઈ જશે, ચંદ્રમાં ડાક પડી જશે, આવું બધું કોંગ્રેસ જ કહેતી હતી. અને વટકે સાથ ડંકાની ચોટ ઉપર મોદી સાહેબે 370 હટાવી, આ બહુ સ્પષ્ટ દેખાય છે. રામ મંદિર બનશે તો લોહીની નદીઓ વહેશે, આવું થશે તેવું થશે. ફરીથી કહું છું કે ડંકાની ચોટ ઉપર રામ મંદિર પણ બન્યું, એ જ રીતે વટકે સાથ વન નેશન વન ઇલેક્શન આવશે જ. એના ફાયદાઓમાં સ્પષ્ટ છે કે આર્થિક તો ફાયદો થાય, 60,000 કરતા વધુ કરોડનું બજેટ ચૂંટણીઓમાં સામાન્ય રીતે લોકસભામાં વિધાનસભામાં થાય છે. વારંવાર લાગતી આચારસંહિતાઓ, એ વારંવાર આચારસંહિતા લાગે એ પણ ન લાગે, એટલે એક કરતા અનેક ફાયદાઓ છે. હા, જો જુદા જુદા છે ફેડરલ સ્ટ્રક્ચરમાં તો એનું સુસંગત કાયદો બનશે, તો ચૂંટણીઓ સાથે થાય એમાં કશું જ ખોટું નથી. અને કોંગ્રેસને તો અમે પણ વિરોધ કરવાની આદત જ પડી છે, ગમે તે રીતે એનો વિરોધ કરવાનો. અને અમે ગાંધીજીએ પણ કહ્યું છે કે પહેલાં તમે જ્યારે કોઈ શરૂઆત કરો ત્યારે લોકો તમારી મસ્કરી કરશે, પછી હસશે, પછી વિરોધ કરશે, પછી જોડાઈ જશે.